પંચમા ચેપ્ટર 6 ભક્તિ યુગ ધાર્મિક સમુદાય અને જુદા જુદા જે વિચારકો છે એમાં આગળ એક વિડિયો આપણે જોયો એમાં જે ભક્તિ આંદોલનની જે શરૂઆત કેવી પરિસ્થિતિમાં થઈ કેવી રીતે થઈ અને કયા સમયગાળામાં થઈ એના વિશે આપણે વિગતવાર માહિતી જોઈ એ વખતે આપણે જોયું કે કેવી પરિસ્થિતિમાં આપણે જુદા જુદા જે સંતો છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્થળોએ આગળ આવ્યા અને સમાજની અંદર જે વિપરીત પરિસ્થિતિ હતી અંધશ્રદ્ધાઓ છે નિયમો છે કુરિવાજો છે કુપ્રથાઓ છે આ બધાને દૂર કરવા માટે જે યોગદાન આપ્યું જે ભૂમિકા ભજવી તો એ જે જુદા જુદા જે સંતો થયા એમાં આપણે શંકરાચાર્ય છે રામાનુજાચાર્ય છે ત્યાર પછી તુલસીદાસ ગુજરાતની આપણે વાત કરીએ તો નરસિંહ મહેતા છે મીરાબાઈ છે મહારાષ્ટ્રમાં પણ આપણે જોઈએ તો ઘણા બધા સંતો થયા એમાં સંત તુકારામ છે આવા વિઠોબા આવા ઘણા બધા જે સંતો થયા એ પોતપોતાના ક્ષેત્રોની અંદર પ્રાદેશિક ભાષામાં લોકભાષામાં આ રીતે ઉપદેશ આપ્યો અને આપણે લોકોને સમજાય લોકોને સાચો રસ્તો બતાવ્યો તો આ રીતે આપણે જે સમાજની અંદર સુધારણાનું કાર્ય થયું એમાં જે તે સમયે જે ભક્તિ આંદોલનો થયા જે સંત સુધારકો થયા એમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે એમણે જે યોગદાન આપ્યું સમાજ સુધારણા માટે તો એ રીતે આપણે જોઈએ તો એમનું જે યોગદાન છે એ અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે એમાં આજના વિડીયોમાં આપણે ભારતના અલગ અલગ સ્થળોએ અલગ અલગ જગ્યાએ આપણે જે અલગ અલગ જે સંતો થયા એમાંના મુખ્ય સંતો છે એ અને એમના આપણે જે વિચારધારાઓ છે એ વિચારધારાઓ વિશે વિસ્તૃત આપણે સમજ મેળવવાની છે તો આમાં મુખ્ય સંતોમાં આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે શંકરાચાર્ય જેમણે આપણે આદિગુરુ શંકરાચાર્ય તરીકે પણ ઓળખીએ છીએ શંકરાચાર્ય એક સંત મહાન ગુરુ અને સમાજની અંદર સુધારણા માટે એમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે શંકરાચાર્યના જન્મ વિશે આપણે વાત કરીએ તો શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારત કાલીમાં એમનો જન્મ થયો પિતા શિવગુરુ એમના પિતાનું નામ છે શિવગુરુ અને માતા અંબાવર જેને આયંબા તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકમાં એમનો જન્મ સ્થળ માતા પિતા પિતા શિવગુરુ અને માતા અંબાવર તો એમનો પ્રાથમિક પરિચય થયો ત્યાર પછી આપણે જોઈએ તો એમણે સૌથી પહેલા તો દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં એમણે આપણે જોઈએ તો ધાર્મિક સુધારણાની જે પ્રવૃત્તિઓ છે એ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ 8મી સદીની આજુબાજુનો જે સમયગાળો છે ત્યારે એમણે શરૂઆત કરી તો આ રીતે 8મી સદીમાં શંકરાચાર્ય દ્વારા દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ થઈ એ સમયે આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં મહત્વના બે સંપ્રદાયો જેમાં આપણે કહીએ અલવાર અને નૈનાર આ બે સંપ્રદાયો મુખ્યત્વે આપણે જોઈએ તો વિકસિત થયેલા જોવા મળતા હતા તો આ બંને જે સંપ્રદાયો છે એ પોતપોતાના ક્ષેત્રોમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા લોકો આ બંને જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોમાં ઘણા બધા સંતો થયા એ સંતોને જે વાતો છે એમના જે ઉદ્દેશ છે એ ઉદ્દેશથી પ્રેરાય અને લોકો આ બંને સંપ્રદાયોમાં આ રીતે જોડાય અને એ રીતે સમાજની અંદર એક સુધારણાત્મક કાર્યો થયા હતા એમાં આપણે જોઈએ તો જે અલવાર જે સંતો હતા એમની જે વિચારસરણી હતી અથવા તો એમનું જે ભક્તિનું જે કેન્દ્ર હતું આપણે કહીએ તો એ વૈષ્ણવ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના લોકો કરતા હતા એમના વિચારોમાં એમના પૂજા પાઠમાં ભગવાન વિષ્ણુ એ મુખ્યત્વે ઓળખવાનો મુખ્ય સ્ત્રોત આપણે કહી શકીએ ટૂંકમાં એમની કોતરોલ એમની આજુબાજુ એમના વિચારો જોવા મળતા હતા ત્યાર પછી મેં નૈના જે સંતો હતા જે સંપ્રદાયના એ શૈવ એટલે કે ભગવાન શંકરની પૂજા અર્ચના કરવી એમની જે કથા છે એમના વિચારો જે લોકો સુધી ટૂંકમાં એમને ભગવાન તરીકે માની અને એમને કેન્દ્ર સ્થાને ગણી એટલે પૂજા અર્ચના એમના સંપ્રદાયમાં કરી ટૂંકમાં આ રીતે આપણે જોઈએ તો 8મી સદીની આજુબાજુનો જે વિસ્તાર છે એ 8મી સદીના સમયગાળામાં દક્ષિણ ભારતમાં મુખ્યત્વે બે સંપ્રદાયોમાં અલવાર અને નૈનાર એમાં મુખ્યત્વે આ રીતે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ થતી જોવા મળતી હતી એમાં એ વખતે જે ધાર્મિક સુધારણાના જે કાર્યો થયા
એ વખતે જે શંકરાચાર્ય છે જુદા જુદા જે સંતો છે એ સંતો થકી સમાજ સુધારણાની અંદર આપણે જોઈએ તો ઘણી બધી બાબતોમાં સુધારાત્મક પ્રવૃત્તિઓ થઈ અને આખરે આપણે જોઈએ તો સમાજની અંદર અમુક બાબતોમાં સુધારો થયો જેમ કે આપણે જોઈએ એકેશ્વર વાદમાં મારો બહુ એકેશ્વર વાદ એટલે કે ભગવાન એક છે અલગ અલગ રીતે આપણે જોઈએ તો ગમે તેને ભજીએ પણ ઈશ્વર શું છે એક જ છે ભગવાન એક છે બરાબર એટલે આ રીતે એકેશ્વરવાદમાં માનવું અને આ રીતે શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરવી તમામ ધર્મો જે જુદા જુદા ઘણા બધા જે ધર્મો છે એ તમામ ધર્મો અને તમામ સંપ્રદાય ઘણા બધા સંઘ સંપ્રદાયો ઘણા બધા ધર્મો ઉપર આ તમામની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા એટલે કે એ વખત આપણે જોઈએ કે દરેક ધર્મને એટલું મહત્વ કે આ ધર્મને ઓછું મહત્વ મેળવે એવું નહીં દરેક ધર્મને સમદ્રષ્ટિ જો સમાન મહત્વ આપવું દરેક સંપ્રદાયને પણ એટલું મહત્વ આપવું આવી ભાવના એ સમયમાં આજે વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એ વખત આપણે જોઈએ તો ભક્તિ આંદોલનની મદદથી જે ભક્તિ આંદોલનો કરવામાં આવતા એના ભગવાનની ભક્તિ કરી અને આત્મ સાક્ષાત્કાર કરવા માટે આપણે જોઈએ તો ઘણા બધા સંતો માટે આ રીતે રોકડાશ પડી સમય મળ્યો અથવા તો કહીએ તો આત્મ સાક્ષાત્કાર કરવા માટેના દ્વારો ખુલ્યા એટલે ભક્તિમય આંદોલનમાં જોડાઈ અને ભક્તિ કરી અને આત્મ સાક્ષાત્કાર પણ એ બધું કરી શક્યા હતા આમ આ રીતે આપણે જોઈએ તો લોકોને સમજાય એવી લોકભાષામાં જનતાની ભાષા એટલે કે લોકભાષામાં પણ આ રીતે શંકરાચાર્ય જુદા જુદા જે સંતો છે એ શંકરે શુક્રાચાર્ય રીતે ઉપદેશ આપેલો છે આ રીતે આપણે જોઈએ તો શંકરાચાર્ય આપણે કહીએ તો હિન્દુ ધર્મના એક મહત્વના સંત ગુરુ પક્ષારક એટલે કે એમના જે ઉપદેશો છે એ ઘણા બધા લોકો સુધી પહોંચાડ્યા હોય એવા એક મહાન સંત આપણે કહીએ તો આજે હિન્દુ ધર્મમાં આઠમી સદીની આજુબાજુના સમયમાં થઈ ગયા એમણે સમાજની અંદર સમાજ સુધારણાની પ્રવૃત્તિઓમાં ભક્તિ આંદોલનોમાં ખૂબ જ મહત્વની આ રીતે ભૂમિકા ભજવી છે તો આ રીતે આપણે જોઈએ તો ભક્તિની અંદર શંકરાચાર્યનું સ્થાન ખૂબ જ મહત્વનું કહી શકાય ત્યાર પછી આપણે જોઈએ રામાનુજાચાર્ય એક મહત્વના સંત સુધારક એમનો પરિચય એમને જે યોગદાન આપ્યું એની વાત આપણે કરીએ શંકરાચાર્ય પછી એક મહત્વના સંત સુધારક ભક્તિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હોય તો એમાં આપણે જોઈએ તો સંત રામાનુજાચાર્ય છે એમનો જન્મ આપણે જોઈએ તો શંકરાચાર્ય પછી લગભગ 250 વર્ષ પછી તેઓ થઈ ગયા એટલે કે શંકરાચાર્ય પછી રામાનુજાચાર્ય 250 વર્ષ પછી એ થયા અને આ રીતે સમાજ સુધારણાની ભક્તિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે એમનું જન્મ સ્થળ પેરુમલતુર ત્યાં જન્મ થયો પિતા કેશવ અને માતા જે કાંતિમણી તો એમણે આપણે જોઈએ તો ભક્તિ આંદોલનની જે શરૂઆત આપણે કહીએ તો એમના થકી કે યોગ્ય રીતે આ જે સારા પ્રમાણમાં જો શરૂઆત થઈ હોય તો એમનો એ જે આપણે માન આપણે કહીએ તો રામાનુજાચાર્યને જાય છે અથવા તો એમના સમયથી જ આપણે કહીએ તો ભક્તિ આંદોલનની એક સારી એવી શરૂઆત આપણે માની શકીએ છીએ એમણે જે ભક્તિ માર્ગનો જે સરળ ઉપદેશ આપી એમણે જે સરળમાં સરળ ઉપદેશ આપ્યો છે અને એમણે પોતાના જે ઉપદેશ છે એમાં ઈશ્વર પ્રાપ્તિનો સંદેશ પણ એમણે આપેલો છે ટૂંકમાં સરળ અને એક સચોટ ઉપદેશ થકી ભગવાનને પ્રાપ્તિ પ્રાપ્ત થવું અથવા તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી એવો એમણે એક સરસ મજાનો મેસેજ આપેલો છે ત્યાર પછી આપણે બીજા મહત્વના જે સંતો છે એમની આપણે વાત કરીએ તો એમાં આપણે જોઈએ તો રામાનુજાચાર્ય છે ચૈતન્ય મહાપ્રભુ છે જયદેવ આવા ઘણા બધા જે જુદા જુદા સમયમાં જે સંતો થયા એમના વિશે આપણે હવે વાત કરીએ દક્ષિણ ભારતની જેમ આપણે જોઈએ તો બંગાળમાં ઉત્તર ભારતમાં પણ ઘણા બધા સંત પુરુષો થયા એમણે ઠેર ઠેર જુદા જુદા પ્રદેશોમાં જઈને આપણે જોઈએ તો ભક્તિનું એક અલગથી મોટા પ્રમાણમાં આપણે જોઈએ તો મોજું એમણે વહેરા આવ્યો હતો બંગાળની આપણે વાત કરીએ તો બંગાળમાં પણ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા અને એમણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી
કવિ જયદેવની આપણે વાત કરીએ તો એમણે પણ સારા સેવા પ્રમાણમાં ભક્તિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં આપણે જોઈએ તો ભક્તિ આંદોલનમાં સૌથી સફળ હોય તો એ ચૈતન્ય મહાપ્રભુ છે. કૃષ્ણ ભક્તિના જે ગીતો છે એની રચના કરી અને બંગાળની અંદર આપણે જોઈએ તો ચૈતન્ય મહાપ્રભુએ હરિવનનો જે મંત્ર છે એ નિયુક્ત કર્યો હતો. 15મી સદીમાં નવદીપ નલિયા વિદ્યાલયમાં જન્મ થયો અને આ જે ચૈતન્ય મહાપ્રભુ છે એ એમની ભક્તિ એમની જે આરાધના છે જે એમની ધૂન ભજન કરવા ભજન કીર્તન એને લઈને ખૂબ જ તલ્લીન થઈ જતા અને એમની જે તલ્લીનતામાં જે ભક્તિ છે એના લીધે આપણે જોઈએ તો એ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેઓ સંપૂર્ણ નગરમાં જુદા જુદા વિસ્તારમાં આપણે જોઈએ તો હરિબોલનો જે મંત્ર છે એ લઈ અને ભજન કીર્તનમાં રત રહેતા હતા. અને આપણે જોઈએ તો બંગાળની અંદર એક ભક્તિ આંદોલનમાં મહત્વનું કોઈ આ રીતે કાર્ય કર્યું હોય તો એ ચૈતન્ય મહાપ્રભુ છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણે જોઈએ તો સંપૂર્ણ બંગાળના પુરુષ સાથે સાથે ભારતના ઘણા બધા વિસ્તારોમાં આ રીતે ભક્તિનું ઊંચું એમને વહેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉત્તર ભારત. ઉત્તર ભારતમાં પણ ઘણા બધા જે સંતો થયા એમાં રામાનંદ કબીર ગુરુ નાનક એ સિવાય બીજા ઘણા બધા જે સંતો છે એમણે ધાર્મિક પ્રવૃત્તિઓ એ સમયે કરી છે. કબીરની વાત કરીએ તો કબીર એ એકીશ્વરવાદની જે સંત પરંપરા છે એમાં મહત્વપૂર્ણ સંત એમને આપણે કહી શકીએ. નીરુ અને નીમા એમના પાલક માતા પિતા છે. વ્યવસાય તેઓ વણકરનો ધંધો કરતા હતા અને આપણે જોઈએ તો આ રીતે સમય જતાં ધીમે ધીમે એમને સારું એવું ભક્તિ આંદોલનની મદદથી એમને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે બીજે નામનો એક મહાન ગ્રંથની એમણે રચના કરી. એમાં આપણે જોઈએ તો જુદા જુદા સાખી સબંધ અને રમીની આવા જુદા જુદા ત્રણ ભાગ છે અને ત્રણેયની અંદર આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની જે કાવ્ય છે એ કાવ્યનો આખો સંગ્રહ કરેલો જોવા મળે છે. તો એ સમયે આપણે જોઈએ તો કબીરે એક રીતે આપણે જોઈએ તો સારા એવા પ્રમાણમાં આ રીતે કાવ્યની રચના કરીને ભક્તિ આંદોલન એને વેગ આપવાનું કામ કર્યું છે. રૈદાસ એ પણ કબીરના ગુરુ ભાઈ હતા, એટલે કે કબીર અને રૈદાસ આ બંનેના જે ગુરુ છે એ ગુરુ હતા રામાનંદ, એટલે કે રામાનંદના શિષ્ય કબીર અને રૈદાસ હતા. એટલા માટે આપણે કહીએ તો કબીરને આપણે રૈદાસના ગુરુભાઈ પણ કહેવામાં આવે છે. તો રૈદાસે પણ આપણે જોઈએ તો ભક્તિ આંદોલનોમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવેલી છે. રૈદાસનો જન્મ આપણે જોઈએ તો કાશીની અંદર થયો હતો. એમના પિતાનું નામ રઘુ અને માતાનું નામ હતું દુર્વિનિયા. એમણે જે ભક્તિ આંદોલનોમાં મહત્વની ભૂમિકા ભજવી, એમણે જે ભક્તિ આંદોલનોમાં યોગદાન આપ્યું એના લીધે આપણે જોઈએ તો એમની ભક્તિ આરાધનાથી મીરાવર ખૂબ પ્રભાવિત હતા અને એમણે પોતાને એમના ગુરુ એમના ગુરુ માન્યા હતા. એમની એક પંક્તિ ખૂબ જ જાણીતી છે કે મન ચંગા તો કઠોથી મેં ગંગા. તો આ જે પંક્તિ છે એના પરથી જ એમને જે ભક્તિ અંગેની જે વાત છે એનો આપણને ખાસ ખ્યાલ આવી જાય. તો આ રીતે આપણે જોઈએ તો બંગાળમાં ઉત્તર ભારતમાં જુદા જુદા સમયે ઘણા બધા જે સંતો થયા એ સંતોએ ભક્તિ આંદોલનોને વેગ આપવામાં એમને વેગવંતા બનાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજના વિડીયોમાં આપણે જુદા જુદા ભારતના જુદા જુદા વિસ્તારમાં જે સંતો થયા અને જે ભક્તિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી એમના વિશે વિસ્તૃત સમજ મેળવી. હજુ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા આવા ઘણા બધા જે સંતો છે એમની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજના વિડીયોમાં ફક્ત આ જે મહત્વના જે ઉત્તર ભારતમાં અને બંગાળમાં જે થયા એમના વિશે માહિતી મેળવી, નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના જે સંતો છે એમના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.